नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? श्याम एकेडमी शाला परिवार तरफ थी आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण 7। हवे आज हूँ एक नवो वीडियो लईने तमारी समक्ष आवी छूं। जो विद्यार्थी मित्रों, आ पाठ्यपुस्तक है धोरण 7 गुजराती, तमे जोई सको छो केटलो सरस छे, रंगबेरंगे चित्रों पण केटला सरस छे, विद्यार्थी मित्रों अंदर पण एटलो सरस छे। चलो हवे आपणे आजे एनो अभ्यास करीए। जो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे एनी अनुक्रमणिकाथी परिचित थईए। विद्यार्थी मित्रों, आपणो प्रथम एकम छे मेळावा, जेनो प्रकार छे चित्रपाठ। त्यार पछीनो बीजो एकम छे आजनी घड़ी रणियामणी, जे पद्य छे अने भक्ति गीत छे, जेना कवि छे नरसिंह मेहता। त्यार पछी त्रीजो एकम छे परीक्षा, अने जे छे गद्य छे अने बोधकथा छे, जेना लेखक छे पन्नालाल पटेल। त्यार पछी छे एकम 4, जे बे खानानो परिग्रह, जे पण एक गद्य छे अने प्रसंग वर्णन छे, जेना लेखक छे मनुबहेन गांधी। त्यार पछी पांचमू छे रानमा, जे पद्य छे अने प्राकृतिक गीत छे, जेना कवि छे ध्रुव भट्ट। अने त्यार पछी पुनरावर्तन 1 आवे छे। अने छठो एकम छे भीखू, जे पण गद्य छे अने जे संवेदन कथा छे, जेना लेखक छे धूमकेतु। त्यार पछी सातमो एकम छे जीवन पाथेय, जे गद्य छे અને આત્મકથા ખંડ છે, જેના લેખક છે કાકા કાલેલકર। ત્યાર પછી છે આઠમો એકમ માલમ હલેસા માર, જે પદ્ય છે અને લોકગીત છે। હવે ત્યાર પછી નવમો છે બાનો વાણો, જે ગદ્ય છે અને નિબંધ છે, જેના કવિ છે પ્રવીણ દરજી। ત્યાર પછી દસમો છે વલયની અવકાશી સફર, જે પણ ગદ્ય છે અને વિજ્ઞાન કથા છે, જેના લેખક છે કિશોર અંધારિયા। જો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનો પરિચય મેળવ્યો। હવે આપણે પ્રથમ સત્રમાં 1 થી કરી અને 10 પાઠ સુધીનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે। જો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રથમ એકમ મેળામાં જે એક ચિત્રપાઠ છે, હવે આજે આપણે આ ચિત્રપાઠનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે આ જે ચિત્રપાઠ છે એનું આપણે અવલોકન કરીશું, એટલે કે નિરીક્ષણ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, મેળામાં આ શબ્દ સાંભળતા જ તમને મજા આવી જાય એવો છે। હવે મેળામાં જે છે ને, હવે મેળામાં તમે બધા ગયેલા જ હશો વિદ્યાર્થી મિત્રો। મેળામાં શું શું હોય છે, શું શું મળે છે, એવું બધાથી તો તમે પરિચિત જ છો। છતાં પણ જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિત્રનું આપણે અવલોકન કરીએ કે આ ચિત્રમાં શું શું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આ જે મેળાનું ચિત્ર છે ને, હવે મેળામાં તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા સ્ટોલ પણ આપેલા છે। હવે અહીં જુઓ, અહીં પ્રણામ રમકડાની એક દુકાન આપેલી છે, ત્યાર પછી અહીં હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર આપેલું છે, અહીં છે સોનુ મીઠાઈની દુકાન આપેલી છે, આમ અહીં દુકાનો છે। હવે તમે અહીં જોઈ શકો છો કે આ એક મોટું ચકડોળ દેખાય છે। ચકડોળમાં તમે બધા બેઠા જ હશો ને વિદ્યાર્થી મિત્રો, આ ચકડોળ છે। ત્યાર પછી આ એક આ પણ નાના છોકરાઓ માટેનું ચકડોળ છે, જે ગોળાવાળું ચકડોળ આવે છે, જે આ નાના બાળકો માટેનું છે। હવે તમે અહીં જોઈ શકો છો કે ઘણા બધા લોકો મેળામાં સહેલ કરતા દેખાય છે, એટલે કે મેળામાં ફરતા દેખાય છે। હવે તમે અહીં જુઓ, આ ફુગાવાળો છે, ત્યાર પછી અહીં સાપનો ખેલ દેખાવાળો છે, અહીં ફૂદરડી વેચવાવાળો છે, હવે અહીં ઢોલ વગાડે છે અને દોરી ઉપર ચાલતો એક ચાલતો માણસ પણ દેખાઈ રહ્યો છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે અહીં તો આપણે આ મેળાના ચિત્રનો પરિચય મેળવ્યો। જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે આપણા અભ્યાસ તરફ આગળ વધીશું। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપેલું છે કે નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો। માન્ય શબ્દ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીં આપેલું છે કે રમકડા, ને અહીં શું આપેલું છે? રકમડા। હવે સાચો શબ્દ કયો એ તો તમને ખબર પડી જ છે ને, આ છે રમકડા, તો આ શું આવશે? રમકડા, તો આપણે રમકડાની નીચે લીટી કરશું। ત્યાર પછી આપેલો છે મેરો, અને આ છે મેળો,
તો તમને ખબર છે ને શેનાની છે લેટી કરવાની? માન્ય શબ્દ થશે મેળો. આ છે ચકરડી અને આ છે ચકરડી. તો હવે આ શેના નીચે આપણે લીટી કરશું? ચકરડી નીચે. ત્યાર પછી ચગડોર અને ચગડોળ, તો શું કહેવાય? ચગડોળ કહેવાય કે ચકડોર કહેવાય? તો આમાં કહેવાય છે ચગડોળ. ત્યાર પછી આપેલું છે આઈસ્ક્રીમ અને આ છે આસક્રીમ. તો સાચો શબ્દ કયો આવશે? આલુ. આ માન્ય શબ્દ છે. હવે આ છે ફરકડી અને આ છે ફળકડી. તો સાચો શબ્દ આવશે ફરકડી. હવે આ છે મદારી અને આ છે મદાડી. તો સાચો શબ્દ આવશે મદારી. આ છે લાકડી અને આ છે લાકડી. તો આમાં સાચો માન્ય શબ્દ આવશે લાકડી. જોવો વિદ્યાર્થી મિત્રો, આપણે જે માન્ય શબ્દ છે ને એના નીચે લીટી કરી. અહીં તમે જોઈ જ શકો છો, તમે ખાલી શબ્દોનું વાંચન કરો ને તો પણ તમને ખ્યાલ આવી જાય છે કે કયો શબ્દ માન્ય છે. સમજાઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો? જોવો ત્યાર પછી છે કે આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરી લખો. જોવો વિદ્યાર્થી મિત્રો, અહીં 10 વાક્યો આપેલા છે. આ 10-એ 10 વાક્યોનું હું વાંચન કરીશ. જો એક પહેલું વાક્ય છે કે લઈ જાઉં આજે મેળામાં, ચાલો હું તમને. ત્યાર પછી બીજો છે મેળામાં મજા કરીશું જઈ, દુકાનો છે મેળામાં ઘણી, ચક્કર ચક્કર ફરતી છે ચગડોળ મેળામાં, એક ફુગાવાળો વેચે છે ફુગા રંગબેરંગી, દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને, સાપનો ખેલ બતાવે મજારી છે, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 10-એ 10 વાક્યોનો મેં તમારી સમક્ષ વાંચન કર્યું. હવે આ 10-એ 10 વાક્યો યોગ્ય તમને લાગ્યા ન લાગ્યા ને? જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 10-એ 10 વાક્યો જે છે ને એ બધામાં શબ્દો આડા આવડા છે. હવે આપણે આ વાક્યોને ફરીથી સમજીશું. જો કે લઈ જાઉં આજે મેળામાં, ચાલો હું તમને, તો શું આવશે એમાં? કે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. શું આવે? ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. ત્યાર પછી મેળામાં મજા કરીશું, તો શું આવશે? મેળામાં જઈને મજા કરીશું. સમજાણું ને? મેળામાં જઈને મજા કરીશું. દુકાનો છે મેળામાં ઘણી, તો શું આવશે? મેળામાં ઘણી બધી દુકાનો છે. ત્યાર પછી ચક્કર ચક્કર ફરતી છે ચગડોળ મેળામાં, તો શું આવશે? મેળામાં ચક્કર ચક્કર ફરતી ચગડોળ છે. ત્યાર પછી દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને, તો શું આવશે? નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે. ત્યાર પછી સાપનો ખેલ બતાવે મદારી છે, તો શું આવશે? મદારી સાપનો ખેલ બતાવે છે. આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો શું આવશે? કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. ત્યાર પછી વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, તો મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલા, તો શું હશે? કે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. સમજાણો ને વિદ્યાર્થી મિત્રો? આ બધા જ વાક્યોમાં જે છે ને શબ્દો આગળ પાછળ આપેલા છે, એમની વ્યવસ્થિત ગોઠવણી કરી અને આપણને લખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 10-એ 10 શબ્દોનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી નીચેના પ્રશ્નનો ઉત્તર આપો, એ પણ આપણે જોઈશે. હવે જુઓ મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં મેળાનું જે ચિત્ર જોયું ને, હવે એમાં આપણે જોશું કે મેળામાં કેટલી દુકાનો દેખાય છે. તો મેળામાં 1, 2 અને 3 દુકાનો દેખાઈ રહી છે. શેની શેની છે? રમકડાની દુકાન છે. શું છે? પ્રણામ રમકડાની દુકાન.
હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને સોનુ મીઠાઈની દુકાન, એટલે મેળામાં કુલ કેટલી દુકાનો છે? ત્રણ દુકાનો છે. તો પહેલા પ્રશ્નનો ઉત્તરમાં શું આવશે કે મેળામાં કુલ ત્રણ દુકાનો દેખાઈ રહી છે. હવે ત્યાર પછી દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો જોવો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આ દોરડા પર નટ ચાલી રહ્યો છે, એની હાથમાં તમને શું દેખાય છે? લાકડી દેખાઈ રહી છે ને. તો આના જોવો અહીંયા કને લાકડી છે. હવે આપણે પ્રશ્ન બેના ઉત્તરમાં શું લખીશું કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. શું છે? લાકડી છે. હવે મદારી શું વગાડે છે? એ તમને આવડે ને? મદારી ડુગડુગ્યું વગાડે છે. શું વગાડે છે? ડુગડુગ્યું. ત્યાર પછી કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો હવે આપણે અહીં જોશું રમકડાઓમાં કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે. જોવો અહીં વિદ્યાર્થી મિત્રો, બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે. તો હવે ચોથા પ્રશ્નના ઉત્તરમાં આવશે બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે. સમજાણો ને વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા એકમ એક ચિત્ર પાઠના અભ્યાસનો પ્રશ્ન નંબર એક, પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યું. ત્યારબાદ જોવો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સ્વાધ્યાય તરફ આગળ વધીશું. જોવો સ્વાધ્યાયમાં શું આપેલું છે કે તમને મનપસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખો. તો તમે અહીં તમારું મનપસંદ ચિત્ર હોય ને એના વિશે 8-10 વાક્યો લખવાના રહેશે. જેમ કે મનપસંદ ચિત્ર એટલે કે અહીં કેમ મેળાનું ચિત્ર આપેલું છે, એવી રીતે તમે બગીચાનું છે અથવા તો તમને બીજું ગમે ચિત્ર, ગમે કોઈ બજારનું ચિત્ર છે એના વિશે તમે 8-10 વાક્ય લખી શકો છો. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, વર્તમાનપત્ર કે સામાયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો. આપણા સામાયિકો જે છાપાઓ આવે છે ન્યૂઝપેપર, એમાં ઘણી બધી વાર્તાના ચિત્રો આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એનામાંથી તમે એક વાર્તા અહીં લખી શકો છો. લખશો ને વિદ્યાર્થી મિત્રો? જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગુજરાતીનો પ્રથમ એકમ એટલે કે મેળાનો આજે અભ્યાસ પૂર્ણ કર્યો. સમજાણો ને વિદ્યાર્થી મિત્રો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.